તળાજા શહેરમાં રોડ રસ્તા સફાઈ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. તળાજા શહેરના મુખ્ય રસ્તાઓને લઈને વિવિધ વર્ગના વિસ્તારોમાં અનેક પ્રશ્નો જૂના અને પડતર છે. સરકારી તંત્ર જાણે આંધળું અને બેરું હોય તેમ બધું જ ચાલ્યા કરે છે. અગ્રણીઓ તેમજ રાજકીય નેતાઓ દ્વારા અવારનવાર પાલિકા કચેરીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાંય પ્રશ્નનું નિરાકરણ આવતું નથી ત્યારે લોકો નિરાશ થાય છે. તળાજા નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા મુસ્તાક મેમણ, અબુ મલાડા, ઘનશ્યામસિંહ સરવૈયા, શોએબ ખાન પઠાણ સહિતના વિવિધ હિતાય બદામી ગ્રુપના મેમ્બરો દ્વારા આજે તળાજા નગરપાલિકા ચીફ ઓફિસરને રૂબરૂ મળી અને વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આવકના દાખલામાં પણ જાહેર જનતાને ખોટી રીતે પરેશાન ન કરવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના દરેક કર્મચારીઓને ગુલાબનું ફૂલ અર્પણ કરી અને જાહેર જનતાનું કામ જલ્દીથી થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તળાજા નગર સેવા સદન આજે તળાજાના પ્રાણ સમાન પ્રશ્નો માટે ગાંધીગીરીની જે જાહેરાત કરેલી એ નિર્ધારિત સમયે 3:11:30 કલાકે એ કરવામાં આવી છે અને ચીફ ઓફિસરની રૂબરૂ મુલાકાત થઈ છે, એની સાથે રજૂઆત થઈ છે, એ સંતોષકારક રીતે સાંભળ્યા પણ છે. પ્રમુખ શ્રી કંઈ ગેરહાજર છે અને પ્રમુખ આજે મળી શક્યા નથી એમ, ને એને એવી ચીમકી પણ આપવામાં આવી છે કે આગામી તારીખ 1/1/2022 સુધી જો આ પ્રશ્નો અંગે, તળાજાના પ્રાણ સમાન પ્રશ્નો જે છે એ અંગે કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં ન આવે તો ના છૂટકે વધુ ઉર્ગ આંદોલન જરૂર જણાય તો તળાજા નગર સેવા સદનની કચેરીને તાળાબંધી કરતા પણ અચકાશો નહીં. આવી ચીમકી એને મોખિત આપી છે ને આવનારા દિવસોની અંદર તળાજાના હિત માટે, તળાજાના આરોગ્ય માટે, તળાજાની સુખાકારી માટે ઉર્ગ આંદોલન કરતા અચકાશો નહીં. જય હિન્દ, જય ભારત. કયા કયા વિસ્તારના પ્રશ્નો છે અને કેવા પ્રશ્નો છે? ખાસ કરીને વોર્ડ નંબર 2-3 છે, જોકે દરેક વિસ્તારના પ્રશ્નો છે. સાતે સાત વોર્ડની અંદર લોકોની અંદર વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કે અમારે ત્યાં કેટલા સમયથી સાફ સફાઈ થતી નથી એમ. ને બહુ ચોખ્ખી વાત કરું તો એક શેર યાદ આવે છે કે ભાઈ સત્તામાં બેઠેલા લોકો માટે ખાસ કેવું પડે એમ કે એ જે અગર આપ જો ખુરશી પર બેઠે હે वो कोई अर्थी तो नहीं है आपकी, अगर कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते हम. जय हिंद, जय भारत. જેવુ ભાઈ, શું પ્રશ્ન ને લઈને આજે તમે ચીફ ઓફિસર ને રજૂઆત કરી છે? તળાજાના તો ઘણા પ્રશ્નો છે, ખાસ કરીને વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 તેમજ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર 2 દ્વારા જે રોજનો લાવીને રોજનો ખાતા જે કર્મચારીઓ છે એનો 6-6 મહિનાથી પગાર નથી હોતો. પગાર માટે ખાસ કરીને શમશાનનો રોડ છે, ભવાની મંદિરનો રોડ છે, ભવાની શેરી વાળો જે રસ્તો છે ત્યાં 3 મંદિર આવેલા છે. સતી માતાનું મંદિર છે, ઠાકર દ્વાર છે, ભવાની માતાનું મંદિર છે, નેકપીની દરગાહ છે. ત્યાં રોજ લાખોની હજારોની સંખ્યામાં રોજ શ્રદ્ધાળુઓ જાય છે. તેમજ તાલુકા શાળાથી લઈને વાવચોક સુધીમાં જે પાણી ભરાય છે ત્યાં લીલાપીર બાપુની સંસ્થા દરગાહ આવેલી છે, ત્યાં રોજના હજારો માણસો શ્રદ્ધાળુઓ જાય છે. તેને રોજ પાણીમાં અને ગટરમાં પગલા બોલીને દરગાહે જવું પડે એ માટે પ્રશ્ન હતો. 1/1/2022 સુધીની આપણે ચીફ ઓફિસરને રૂબરૂમાં ચીમકી આપી છે, છતાં જો કંઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતા અમે અચકાશું નહીં. જય હિન્દ, જય ભારત. અહીંથી તમને ચીફ ઓફિસર દ્વારા કેવો પ્રત્યુત્તર મળ્યો? ચીફ ઓફિસર અત્યારે સારો રિસ્પોન્સ મળ્યો છે, પોઝિટિવ મળ્યો છે. છતાં આપણે બાદમાં 10 દિવસ છે કે 11 દિવસ જોઈએ, 11 દિવસમાં જો કામ નહીં થાય તો પછી 1 તારીખ સાહેબની, 2 તારીખ અમારી, અમે 2 જવું માંડવા નાખીને ગમે ત્યાં.